नमस्ते विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर श्रेणी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप पाठ त्रण शरीर के अंग एटले के शरीर अंगों विषे भणवानुं छे। चालो आपणे बोर्ड पर लखेलू छे, पहला हिंदी अने गुजराती, तो आपणे बधा साथे बोलता जासू अने शीखता जासू। पहलू शिर, शिर एटले माथू। बीजू बाल, बाल एटले वाळ। त्रीजू कान, कान एटले कान। आँख, आँख एटले आँख। नाक, नाक एटले नाक। मुँह, मुँह एटले मोढ़ू। उंगलिया, उंगलिया एटले के आंगळीओ। अंगूठा, अंगूठा एटले के अंगूठो। त्यार पछी गर्दन, गर्दन एटले के गळू अथवा तो डोक। त्यार पछी कंधा, कंधा एटले के खभो। एना पछी हाथ, हाथ एटले हाथ। कूहनी, कूहनी एटले के कोणी। कलाई, कलाई एटले के कांडू। हथेली, हथेली एटले हथेळी। घूटना, घूटना एटले के घूटण। त्यार पछी पैर, हवे आपणे बोर्ड ઉપર અહીંયા લખ્યું છે હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લખીએ। હિન્દી આપેલું છે, હવે આપણે એની સામે ગુજરાતી લખવાનું છે। પેલું બાલ, બાલને શું કહેશું ગુજરાતીમાં? વાળ, તો આપણે અહીંયા લખીશું વા અળ। બીજું હાથ, હાથને ગુજરાતીમાં હાથ જ કહેવાય, તો આપણે અહીંયા લખીશું હાથ। ત્રીજું ઉંગલિયા, ઉંગલિયા એટલે કે આંગળીઓ, આપણે લખીશું અહીંયા આંગળીઓ। એના પછી કુહની, કુહની એટલે કે કોણી, તો કુહનીને ગુજરાતીમાં કહેશું કોણી। એના પછી પેર, પેર એટલે કે પગ, પેરનું ગુજરાતી થશે પગ। એના પછી ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લખીએ। પેલું છે માથું, તો માથુંને આપણે હિન્દીમાં શું કહેશું? શિર, તો આપણે લખીશું અહીંયા શિર। એના પછી મોઢું, મોઢુંને હિન્દીમાં કહેશું મુંહ, મુંહ। એના પછી હથેળી, હથેળીને હિન્દીમાં કહેવાય હથેલી, હથેલી। એના પછી કાંડું, કાંડુંને શું કહેશું? કલાઈ, તો આપણે અહીંયા લખીશું કલાઈ। એના પછી ખભો, ખભોને કહેશું કંધા, ખભો એટલે કે કંધા। બાળમિત્રો, તમારે આજે હોમવર્કમાં આવી જ રીતના ગુજરાતી હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લખીએ અને ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લખીએ, આ બે તમારે હોમવર્કમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ।